हेलो पापा, गुड मॉर्निंग, जय श्री कृष्ण। अरे वेरी गुड मॉर्निंग बेटा, जय श्री कृष्ण। चा नास्तो करियो? हाँ पापा, करी लीधो। चलो हूँ आईटीआई जाऊँ छू। हाँ बेटा जा। લો મમ્મી, તમારા માટે ગરમા ગરમ ચા। આ પીલો ચા, મારે મોડું થાય છે। ચલો હું આઈટે જઉં છું। હા તે પીધી બેટા ચા? હા મમ્મી, મેં પી લીધી છે। ચલો હું જાઉં છું। હા બેટા, ધ્યાનથી જાજે। અરે આટલો સમય થઈ ગયો, કેમ હજુ મારી જાન પૂજા ના આવી? આવો મેડમ આવો, બહુ વહેલા આજે તમે નહીં? અરે યાર, શું કરું, સવાર સવારમાં કામ જ એટલું હોય છે ને। તને ખબર છે કે આજે આપણો આઈટીઆઈનો છેલ્લો દિવસ છે અને કાલથી તો આપણે મળી પણ નહીં શકીએ। અરે તું એની ચિંતા ના કર, ચાલ અત્યારે મોડું થઈ ગયું છે, અંદર જઈએ અને બહાર આવીએ એટલે હું મસ્ત એક વાત કહીશ। એવું? સારું ચાલ। બોલ હવે, શું વાત કહેવાની હતી તારે? જો કિશન, આપણે બંને એકબીજાને એટલો બધો પ્રેમ કરીએ છે તો આપણે લગ્ન કરી લઈએ તો? અરે પૂજા, મારે પણ આ વાત તને ઘણા સમયથી કરવી હતી, પણ આપણો આ પ્રેમ તારા ઘણા સ્વીકારશે કે નહીં એની ચિંતા થતી હતી। અરે કિશન, તને ખબર જ છે ને મારા પપ્પા નથી અને મારા મમ્મી મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારા મમ્મી પર મને વિશ્વાસ છે કે ના નહીં પાડે। હે, શું વાત કરી છે, સાચું તારા મમ્મી ના નહીં પાડે? હા મને વિશ્વાસ છે મારા મમ્મી ના નહીં પાડે। તો તું પણ ચિંતા ના કર, અને હા તને બી ખબર છે ને મારા મમ્મી નથી અને મારા પપ્પા પણ મને ખૂબ જ પ્રેમ કરે છે અને મને પણ મારા પપ્પા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ના નહીં પાડે। સારું, તો આજે જ આપણા મમ્મી પપ્પાને વાત કરી લઈએ અને તારા પપ્પા શું કહેશે ફોન કરીને તું મને કહેજે। હા સારું ચાલ, તું પણ તારા મમ્મીને વાત કરી લેજે। ઓકે ચાલ બાય। અરે આવી ગયો બેટા, પૂરી થઈ ગઈ તારી આઈટીઆઈ? હા પપ્પા, અને થોડાક દિવસમાં જોબ પણ મળી જશે। વાહ, ખૂબ સરસ। અરે પપ્પા, મારે તમને એક વાત કહેવી છે। હા બોલ બેટા, શું વાત કહેવી છે? અરે પપ્પા, હું આઈટીઆઈ કરતો હતો ત્યાં મને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે અને એ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે અને હા, અમે એકબીજા સાથે લગ્ન કરવા માગીએ છીએ। અરે બેટા, એમાં આટલો બધો ગભરાય છે શું કામ? હું રાજી છું તારા લગ્ન એની સાથે કરાવવા માટે। ઓ પપ્પા, થેન્ક યુ સો મચ, લવ યુ। પણ મારે પેલા છોકરીના ઘરનાને મળવું પડશે, જો એ રાજી હશે તો મને કંઈ વાંધો નથી। અરે પપ્પા, તમે એની ચિંતા ના કરો, એ છોકરીનું એની મમ્મી સિવાય બીજું કોઈ નથી અને એના મમ્મી તો ના નહીં જ પાડે। સારું, તો તું એ છોકરીને કહી દેજે આપણે મળી લેશું એના મમ્મી જોડે। હા સારું પપ્પા। અરે આઈ ગઈ, તું કેવો રહ્યો આજનો છેલ્લો દિવસ? બહુ જ મસ્ત, અને ખબર જ ના રહી આ 3 વર્ષ આઈટીઆઈના કેવી રીતે પૂરા થઈ ગયા। એવું? બોલ હવે બેટા, તારે આગળ શું કરવાની ઈચ્છા છે? મમ્મી, હવે મારે આગળ કંઈ જ કરવું નથી અને મારે તને એક વાત કહેવી છે। હા બોલ બેટા, શું વાત કહેવી છે? મમ્મી, હું આઈટીઆઈ કરતી હતી ને ત્યાં મને એક છોકરાથી પ્રેમ થઈ ગયો હતો અને એ પણ મને ખૂબ પ્રેમ કરે છે અને અમે બે લગ્ન કરવા માંગે છે। જો બેટા, તારી ખુશી જે વાતમાં છે હું એમાં ખુશ છું, મને કોઈ વાંધો નથી તારા લગ્ન એ છોકરા સાથે કરાવવામાં, પણ પહેલાં એ છોકરાના ઘરનાને પૂછી લેજે એ રાજી છે કે નહીં। અરે મમ્મી, તમે ચિંતા ના કરો, અને એ છોકરાને એના પપ્પા સિવાય કોઈ નથી અને મને એના પપ્પા પર પૂરેપૂરો વિશ્વાસ છે, ના નહીં પાડે। સારું, તો કોઈ વાંધો નથી, તું એ છોકરાને કહેજે એના પપ્પાને લઈને આવે, આપણે વાત કરી લઈશું। થેન્ક યુ સો મચ મમ્મી। અરે લાય, પૂજાને ફોન કરીને ખુશખબરી આપું। હેલો પૂજા, શું થયું, તારા મમ્મીને તે વાત કરી? પહેલા તું કે તારા પપ્પાને તે વાત કરી? હા, મેં મારા પપ્પાને વાત કરી અને એમને હા પણ પાડી દીધી છે।
હે શું વાત કરે છે, મારા મમ્મી પણ હા પાડી દીધું છે. ઓહો શું વાત કરે છે, તો બોલ ક્યારે લઈને આવું મારા પપ્પાને તારા ઘરે. કાલે જ આવી જા. અને હા, તું તારા પપ્પાને મારા ઘરે નહીં, આપણે ત્યાં ગાર્ડન છે ત્યાં લઈને આવજે. હું પણ મારા મમ્મીને ત્યાં લઈને આવીશ અને આપણે ત્યાં જ બધી વાત કરી લઈશું. સારું, કંઈ વાંધો નહીં, ચલ કાલે મળીએ સીધા ગાર્ડનમાં. અરે ચકુ તું. અરે પ્રકાશ તું. શું આ તારી દીકરી છે? અને આ તારો દીકરો છે? અરે પપ્પા તમે અમને કઈ રીતે ઓળખો? અરે મમ્મી તું અમને કઈ રીતે ઓળખે છે? અરે શું થયું, કેમ તમે બંને કંઈ બોલતા નથી અને કેમ તમે બંને આટલા ઉદાસ થઈ ગયા? પપ્પા તમને મારા સમ છે, કોને શું થયું? બેટા આમ તો આ વાત તને કરવા જેવી છે જ નહીં, પણ આજે તે મને તારા સમ આપ્યા છે તો કહું છું. તમે બંને જણા ત્યાંથી સાંભળજો. આજથી 15 વર્ષ પહેલાં વાહ, શું ડેરિંગ છે તમારો. આભાર મને ગુંડાઓથી બચાવવા માટે. કઈ વાંધો નહીં, આ તો મારી ફરજ હતી. શું નામ છે તારું? ચકુ. ઓકે, આજ પહેલા તો મેં તને ક્યારેય આ ગામમાં જોઈ નહીં. કોની દીકરી છે તું? હું બાજુના ગામના મુખી રમેશજીની દીકરી છું. ઓહ, મારું નામ પ્રકાશ છે અને હું પણ આ ગામના મુખી ભરતસિંહ ઠાકોરનો દીકરો છું. ઓહો શું વાત છે, તમારા પપ્પા પણ મુખી અને મારા પપ્પા પણ મુખી છે. લાગે છે આપણી જોડી જામ છે. હા હા, કેમ નહીં, જો તારે જમાડ્યું હોય તો જામી જશે. કંઈ નહીં, અત્યારે મારે મોડું થાય છે, આપણે પછી મળીશું. સાચું, પાછી મળીશ ખરા? હા સાચું. સારું, તો હું આપણા ગામના વચ્ચે જે મહાદેવનું મંદિર છે ત્યાં ગેટ જોડે તારી સાંજે રાહ જોઈશ. ઓકે, હું આવી જઈશ. 5 મિનિટ પહેલા. એ ભાઈ રાજ અને ઋષિ યાર, આજે તમારે મારું એક કામ કરવાનું છે. હા પ્રકાશભાઈ બોલો, શું કામ કરવાનું છે? જો આપણા બાજુના ગામના મુખી છે ને, એમની દીકરીને હું ખૂબ જ પસંદ કરું છું, પણ યાર એને એકવાર પણ મારી સામે જોયું નથી. અને આજે મેં વિચાર્યું છે કે અહીંથી નીકળે એટલે તમારે એની છેડતી કરવાની છે અને એની પાછળ ભાગવાનું છે, અને એવામાં હું એન્ટ્રી મારીને એને બચાવી દઈશ. ઓકે? અરે ભાઈ, પણ એ મુખીની દીકરી છે, કાંઈ લોચા થઈ જશે તો? અરે એમ તો મારા પપ્પા પણ મુખી છે, કંઈ થશે તો હું સંભાળી લઈશ, તમે એની ચિંતા ના કરો. અને હું ત્યાં જેવી એન્ટ્રી મારું એવી તમારે બધાને મારા હાથની થોડી માર ખાઈને ત્યાંથી રફુચક્કર થઈ જવાનું. અને હા, મારા સામે હાથ ઉપાડતા નહીં, સમજી ગયા ને? હા સારું પ્રકાશભાઈ, તમે ચિંતા ના કરો, થઈ જશે. Yeah.
ઓહો, શું વાત છે, આવી ગઈ? મને તો એમ હતું કે તું નહીં આવે. તમારી સાથે જોડી જમાડવી છે એટલે આવવું પડ્યું. હે, શું વાત છે, આટલી જલ્દી તારું મન માની પણ ગયું? હા, માની પણ ગયું અને તમારી ઉપર આવી પણ ગયું. સાચું કહું તો મને હજુ પણ વિશ્વાસ નથી થતો. લે, હવે તો થઈ ગયો ને વિશ્વાસ? હા, હવે પૂરેપૂરો થઈ ગયો. અને હા પ્રકાશ, મારી એક વાત ધ્યાનથી સાંભળ. મારી પહેલાંથી જ એક ઈચ્છા હતી કે મને જેની સાથે પ્રેમ થશે એની જોડે જ લગ્ન કરીશ, અને એના સિવાય બીજા કોઈ છોકરાને મારી લાઈફમાં નહીં આવવા દઉં. તારી આ ઈચ્છા હતી ને, તો હું પણ તને આજે વચન આપું છું કે મારી લાઈફમાં હવે તારા સિવાય બીજી કોઈ છોકરીને નહીં આવવા દઉં. સારું, તો આપણે હવે વધારે મોડું નથી કરવું. જો તમારા પપ્પા પણ મૂકી છે અને મારા પપ્પા પણ મૂકી છે, એટલે મારા અંદાજે એ આપણા લગ્નની ના તો નહીં જ પાડે. હા સારું, કંઈ વાંધો નહીં. તું આજે તારા પપ્પાને વાત કરી લે, અને હું પણ મારા પપ્પાને આજે કહી દઉં, અને એ શું કહે છે એ આપણે પાછા કાલે આ જ જગ્યાએ મળીને વાત કરશું, ઓકે? હા સારું, ચલો આપણે કાલે મળીએ. શું પપ્પા, કેમ છો? ક્યાં હતો તું સવારનો? બપોરે જમવા પણ ઘેર ના આવ્યો? અરે પપ્પા, મારે એક કામ હતું એટલે હું બહાર ગયો હતો. સારું, કંઈ વાંધો નહીં, જા જમી લે. પપ્પા, મારે તમને એક વાત કહેવી છે. હા બોલ, શું વાત કહેવી છે? પપ્પા, આપણા બાજુના ગામના જે મુખી છે ને રમેશસિંહ, એમની દીકરી સાથે મારે લગ્ન કરવા છે. એ હરામીની દીકરી સાથે તારા લગ્ન કોઈ કાળે શક્ય નથી, ભૂલી જાજે એને. અરે પણ પપ્પા, શું થયું, કેમ તમે ના પાડો છો? એની સાથે મારો 36 આંકડો છે, અને એ હર વખતે મને ચૂંટણીમાં નડતો આવ્યો છે, એટલે તારા લગ્ન એની સાથે કોઈ કાળે શક્ય નથી. અરે પણ પપ્પા, મેં આજે એને વચન આપ્યું છે કે હું તારી સાથે જ લગ્ન કરીશ. તારું વચન ગયું ભાડમાં, એકવાર કીધું ને એટલામાં સમજી જાજે. અરે પપ્પા, હું એને ભૂલી જાઉં એ કોઈ કાળે શક્ય નથી, અને જો તમે મારા લગ્ન એની સાથે નહીં કરાવો તો મારી પણ વાત તમે ધ્યાનથી સાંભળી લેજો, કે ભલે મારે આખી જિંદગી કુંવારા રહેવું પડે, પણ એના સિવાય બીજી કોઈ છોકરીને મારી લાઈફમાં નહીં આવવા દઉં એટલે નહીં જવા દઉં. અરે બેટા, આવી ગઈ તું? ક્યાં જતી રહીતી આમ કીધા વગર? અરે પપ્પા, મારે તમને એક વાત કહેવી છે. હા બોલને બેટા, શું કહેવું છે તારે વળી? આપણા બાજુના ગામના જે મુખી છે ને ભરતસિંહ ઠાકોર, એમના દીકરા સાથે મારે લગ્ન કરવા છે. શું, એ હરામીના દીકરા હારે તારા લગ્ન કરાવું એમ? ભૂલી જાજે એને, એ કોઈ કાળે શક્ય નથી. અરે પણ પપ્પા, શું થયું? જો બેટા, મારો અને એનો 36 આંકડો છે, એટલે હરામીના દીકરા સાથે તારા લગ્ન ક્યારે શક્ય જ નથી. પણ કદાચ બીજો કોઈ છોકરો તારા ધ્યાનમાં હોય તો મને કહેજે, હું રાજી ખુશીથી તારા લગ્ન કરાવી આપીશ. ના પપ્પા, હું લગ્ન કરીશ તો ફક્ત એની સાથે જ, એના સિવાય હું બીજા કોઈ છોકરા સાથે લગ્ન નહીં કરું. તું આખી જિંદગી કુંવારી રહીશ એ મને પોસાશે, પણ તારા લગ્ન એની સાથે નહીં થાય એટલે નહીં થાય, ઓકે? શું કીધું તારા પપ્પાએ? પહેલાં તમે કહો, તમને શું કીધું તમારા પપ્પાએ? સોરી, તારે મને ભૂલવો પડશે. મારા પણ પપ્પાએ મને ના પાડી દીધી છે. એક કામ કરીએ, ચલો આપણે અહીંયાથી ક્યાંક દૂર ભાગી જઈએ. ના બકા, આપણે આવું પગલું ક્યારેય ના ભરવું જોઈએ, કેમ કે આપણા પપ્પાની પહેલાંથી જ દુશ્મની છે, અને આપણે ભાગી જશું તો એમની દુશ્મની વધી જશે અને ના થવાનું થઈ જશે, એટલે આપણે કશું જ કરવું નથી. આપણા પિતાજીનું માન રાખીએ. તું તારા રસ્તે અને હું મારા રસ્તે.
તો શું પપ્પા, તમે હજુ સુધી લગ્ન નથી કર્યા એમ? હા બેટા, તારી વાત સાચી છે. તો પપ્પા, હું તમારો દીકરો કઈ રીતે? બેટા, આ વાત મારે તને ક્યારે નથી કહેવી, પણ આજે સમય જ એવો આવી ગયો છે એટલે તને કહું છું. મારા પપ્પાએ મને લગ્નની ના પાડી હતી, એ પછી થોડાક જ સમયમાં એ ગુજરી ગયા, અને એમના ગયા પછી હું સાવ એકલો પડી ગયો હતો. અને પછી મને વિચાર આવ્યો કે હું કોઈ છોકરાને ખોળે લઈ લઉં, અને એ પછી મારો એની સાથે સમય પણ વીતી જશે, એટલે હું તને આશ્રમમાંથી લઈને આવ્યો. અને તારા આવ્યા પછી મને ક્યારેય એકલું લાગ્યું નહીં, અત્યાર સુધી હું તારી સાથે ખુશી ખુશી જીવન જીવ્યો. તો શું મમ્મી, તમે પણ અત્યાર સુધી લગ્ન નથી કર્યા? હા બેટા, જેવું અત્યારે આ પ્રકાશે કીધું સેમ ટુ સેમ મારી સાથે આ જ થયું હતું, અને જેવું એને કર્યું મેં પણ એવું જ કર્યું. હું પણ તને આશ્રમમાંથી લાવી હતી. વાહ ભગવાન વાહ, તમારી આ કેવી રચના છે. ભલે અમને અમારો પ્રેમ ના મળ્યો, પણ અમારા દીકરાને અમે એમનો પ્રેમ જરૂર અપાવશું. જા બેટા જા. ના પપ્પા ના, અમને અમારો પ્રેમ ત્યારે જ જોઈએ જ્યારે તમને તમારો પ્રેમ મળે. અને હવે તો દાદા પણ રહ્યા નથી, તો તમે બંને એક થઈ જાઓ, અને જો તમે બંને એક થશો ને તો જ અમે બંને એક થશો. વાહ પ્રભુ વાહ, શું તમારા આ લેખ છે. અમારા પિતાજીએ તો અમને એક ના થવા દીધા, પણ અમારા દીકરાએ આજે અમને એક કર્યા છે. અને આ બધું જોઈને એક વાત તો સમજાઈ ગઈ કે જો પ્રેમ સાચો હોય ને તો એ ક્યાંય નથી જતો, એકના એક દિવસ તો એ જરૂર પાછો આવે છે. હોય જો પ્રેમ સાચો આવે એમાં દુખ લાખો, પણ વિશ્વાસ રાખો દૂર તો એ નથી જતો. હોય જો પ્રેમ સાચો આવે એમાં દુખ લાખો, પણ વિશ્વાસ રાખો દૂર તો એ નથી જતો. હો ખુદા તારો માનો આભાર મળ્યો પાછો મારો રે પ્યાર, ખુદા તારો માનો આભાર મળ્યો પાછો મારો રે પ્યાર. હતી અધૂરી રે અમારી કહાની, આજે પૂરી એને તે તો કરાઈ. હો હતી અધૂરી રે અમારી કહાની, આજે પૂરી એને તે તો કરાઈ. સાચા પ્રેમ ને તે જીત રે અપાવી, સાચા પ્રેમ ને તે જીત રે અપાવી. હો સાચા પ્રેમ ને તે જીત રે અપાવી.